જુલાઈ થી મીન રાશિમાં રાહુ અને ચંદ્રનું અશુભ ગ્રહણ યોગ બન્યો છે, જેના કારણે ઓગસ્ટ મહિનામાં આ ચાર રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે. ધનહાનિ સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. ઓગસ્ટ મહિનામાં મંગળ, સૂર્ય, બુધ અને શુક્ર રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, તેમજ આ મહિનામાં સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ રહેશે. આ સિવાય રાહુ અને સૂર્ય વચ્ચે ષડાષ્ટક યોગ બનશે. આ ખતરનાક સંયોજનોને કારણે મેષ અને કન્યા સહિત ચાર રાશિઓના લોકોની આર્થિક, પારિવારિક અને વ્યવસાયિક સ્થિતિ પર નકારાત્મક અસર પડશે. ચાલો જાણીએ કે ઓગસ્ટમાં ગ્રહના ગોચરને કારણે કઈ ચાર રાશિઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઓગસ્ટ મહિનામાં ઘણા ગ્રહો રાશિ બનશે. 5 ઓગસ્ટના રોજ બુધ સિંહ રાશિમાં વક્રી થશે. આ પછી 16 ઓગસ્ટે સૂર્ય પણ સિંહ રાશિમાં ગોચર કરશે. આ પછી 22 ઓગસ્ટે બુધ તેની વક્રી સ્થિતિમાં કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ પછી મંગળ 26 ઓગસ્ટે મિથુન રાશિમાં ગોચર કરશે. 28 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં સીધી ચાલ ચાલશે. શુક્ર 24 ઓગસ્ટે કન્યા રાશિમાં પ્રવેશ કરશે, તેમજ આ મહિનામાં સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ રહેશે. 7મા ઘરમાં એકબીજા સાથે સંચાર કરતા બંને એકબીજાને દ્રષ્ટિ કરશે. રાહુ સાથે સૂર્યનો ષડાષ્ટક યોગ બનશે. ગ્રહોની આવી સ્થિતિ વચ્ચે મેષ સહિત ચાર રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ પરેશાની ભર્યો રહેશે. આ રાશિના લોકોને કરિયર અને સ્વાસ્થ્યના મામલે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કે ઓગસ્ટ મહિનો તમારા માટે કેવો રહેશે. તો મિત્રો, આપણે વિડીયોમાં આગળ જાણીશું કે એ કઈ કઈ રાશિઓ છે જે રાશિ ચિહ્નો પર શનિદેવ વિરાજમાન છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ 5 રાશિના લોકો માટે અને ભગવાન શનિદેવ મહારાજના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. એટલા માટે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો. એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા, હે શનિદેવ મહારાજ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ ઓગસ્ટ મહિનામાં આ 4 રાશિના લોકોને સાવચેતી રાખવી પડે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનો તમારા માટે થોડો મુશ્કેલ રહેવાનો છે. વાસ્તવમાં આ મહિને સૂર્ય 5મા ભાવમાં ગોચર કરશે અને મંગળ તમારા 3જા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં તમારે આ મહિનામાં કોઈ પણ જોખમી કામ કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત આ મહિને તમારા સ્વાસ્થ્ય પર પણ થોડી અસર થવાની છે. તમે કેટલીક સર્જરી પણ કરાવી શકો છો. આ મહિને તમારે તમારા સરકારી કામમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. ઘણી મૂંઝવણ પછી તમારું કાર્ય પૂર્ણ થતું જોવા મળશે. નાણાકીય નિર્ણયો લેતી વખતે તમને કાળજીપૂર્વક વિચારવાની સલાહ આપવામાં આવે છે. તમારે ટૂંકા ગાળાના રોકાણથી બચવું જોઈએ. તમને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત આ મહિને માતા પિતાને તેમના બાળકોના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે યાત્રા કરી રહ્યા છો તો યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય અને સામાનનું ધ્યાન રાખો. વળી જો તમે બિઝનેસ ટ્રાવેલ કરી રહ્યા છો તો તમારે આ સમયે કોઈ ડીલ ફાઇનલ ન કરવી જોઈએ. સાથે જ પોતાની વાણી પર નિયંત્રણ રાખો. આ સમયે તમે કોઈ વાતને લઈને તણાવ અનુભવી શકો છો. અનિદ્રાની ફરિયાદ થઈ શકે છે, તેથી આ સમયે ભગવાન શિવની પૂજા સાથે રુદ્રાભિષેક કરો. નંબર 2, કન્યા રાશિ. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ
કે સૂર્ય તમારી રાશિના 12મા ભાવમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં ઓગસ્ટ મહિનામાં તમારા ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. તમારે તમારા સ્વાસ્થ્ય પર ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે. તમને ઊંઘ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. ખર્ચમાં વધારો થવાને કારણે તમે યોગ્ય રીતે સૂઈ શકતા નથી. આ સમયગાળા દરમિયાન તમારા લાંબા પ્રવાસ પર જવાની પણ સંભાવના છે. જો કે મુસાફરી તમને ઈચ્છિત પરિણામો આપી શકશે નહીં. તમારા વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ છે. સાથે જ આ સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સાથે જ વાહન સાવધાનીથી ચલાવો. આ સમયગાળા દરમિયાન નકામા ખર્ચથી બચો. ઘરના સભ્યો સાથે વિવાદ ન કરો. તમારે આ સમયે નવું કામ શરૂ કરવાનું ટાળવું જોઈએ. સાથે જ આ સમસ્યાઓથી બચવા માટે ભગવાન શિવને લવિંગ ચઢાવો. સાથે જ ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો. નંબર 3, મકર રાશિ. મકર રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કંઈ ખાસ દેખાતો નથી. વાસ્તવમાં આ મહિને સૂર્ય તમારા 8મા ભાવમાં હશે અને સૂર્ય શનિની દૃષ્ટિ રહેશે. આવી સ્થિતિમાં તમારે સરકારી કામમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા કામ પૂરા થતા રહી શકે છે. તમને તમારા સ્વાસ્થ્યને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારા પૈસા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પર ખર્ચ થશે. નોકરિયાત લોકોએ તેમના કાર્યસ્થળમાં ખૂબ કાળજી રાખવી પડશે. તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમારા વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે. નંબર 4, મીન રાશિ. ઓગસ્ટ મહિનો મીન રાશિના લોકો માટે ઘણી સમસ્યાઓ લઈને આવવાનો છે. આ મહિને તમારી આર્થિક સ્થિતિ પર ખૂબ અસર થશે. આ મહિનામાં સૂર્ય તમારા 6ઠા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં તમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે કાર્યસ્થળ પર એક પછી એક સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો તમારી પાસે કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો તેના પરિણામો તમારા માટે પ્રતિકૂળ થવાની સંભાવના છે. તમારા દુશ્મનોનો તમારા પર થોડો પ્રભાવ પડી શકે છે. કામમાં પણ તમને નિરાશાનો સામનો કરવો પડી શકે છે. સાથે જ પરિવારમાં વાદવિવાદની સ્થિતિ પણ બની શકે છે. તમને તમારી માતા સાથે કોઈ બાબતે તણાવ હોઈ શકે છે. સાથે જ આ સમયે પૈસાનું રોકાણ કરવાથી બચો. સાથે જ નોકરિયાત લોકોએ કાર્યસ્થળ પર બેદરકારી ન રાખવી જોઈએ. સાથે જ ખાણીપીણીમાં સાવધાની રાખવી. કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપવાનું ટાળો. સાથે જ આ બધી સમસ્યાઓથી બચવા માટે હળદર કે કેસરનું તિલક લગાવો. સાથે જ શિવલિંગ પર પંચામૃત અને બીલી પત્ર અર્પણ કરો. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો, જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે. તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ